તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી કેલર થવા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે હિસ્ટ્રી અને એમાં પણ આર્ટ એન્ડ કલ્ચર એટલે કે કલા અને સંસ્કૃતિ સાથે સંબંધિત એક ટોપિક ચર્ચામાં છે એના વિશે ચર્ચા કરીશું. કદાચ તમે ન્યૂઝમાં સાંભળી લીધું હશે અથવા ન સાંભળેલું હોય તો અત્યારે સાંભળી લો કે ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્કલ ઓફ ઇન્ડિયા, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એના દ્વારા ભારત દેશની અંદર 7 નવા સર્કલની રચના કરવામાં આવેલી છે. કલ્ચર, આપણો હેરિટેજ, આપણું કલ્ચર એટલે કે આપણી સંસ્કૃતિ, હેરિટેજ એટલે કે આપણો વારસો, એનું કન્ઝર્વેશન, એનું સંરક્ષણ કરવા માટે એક બોડી આખા ભારત દેશની અંદર કામ કરે છે, કંઈક ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, કે જે જૂના પુરાના જેટલા પણ મોન્યુમેન્ટ્સ, જેટલા પણ સ્થાપત્યો, જૂના રાજાઓ દ્વારા ઇતિહાસની અંદર જેનું મહત્ત્વ હોય એવા સ્થાપત્યો જે બનાવવામાં આવેલા હોય એનું સંરક્ષણ કરે છે. તો એના દ્વારા અત્યારે તાજેતરમાં 7 નવા સર્કલ બનાવવામાં આવેલા છે. તો આપણને ખબર હોવી જોઈએ કે સર્કલ એટલે શું. તો સર્કલ એટલે શું એ હું તમને અત્યારે જ કહી દઉં છું કે આ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એ ભારત દેશની એક બોડી છે કે જે પ્રાચીન જેટલા પણ સ્થાપત્યો હોય એના સંરક્ષણ માટેનું કાર્ય કરે છે. જૂના જે જૂની ઇતિહાસની અંદર જે રાજા હોય ને બધાએ બનાવેલા હોય એના એનું સંરક્ષણ કરે છે. તો હવે આ જે બોડી જે છે એ કંઈ બધે આખા ભારતમાં તો કંઈ ઘરે ઘરે ફરે નહીં, અથવા તો ભારતના બધે બધા રાજ્યમાં, બધે બધા કેન્દ્ર શાસિત પ્રદેશમાં એ બધાએ કંઈ બધી જગ્યાએ તો જાય નહીં. એટલે એણે શું કરેલું છે, આખા ભારત દેશને અલગ અલગ સર્કલની અંદર વિભાજિત કરી દીધેલું છે. 28 કે 29ની આજુબાજુ સર્કલ છે, બરાબર, ટોટલ 29ની આજુબાજુ સર્કલ છે. એની અંદર બીજા નવા 7 સર્કલ બનાવવાના છે. અને આની અંદર જેમ કે હવે ગુજરાતની અંદર જે સર્કલ જે છે, ગુજરાતની અંદર સર્કલ, એનું નામ છે વડોદરા સર્કલ. તો વડોદરા સર્કલ જે છે એ આખા ગુજરાતની અંદર ASI અંતર્ગત જેટલા મોન્યુમેન્ટ્સ આવતા હોય એની ઉપર રિસર્ચ, એનું સંવર્ધન, એનું પ્રોટેક્શન એ કરવાનું કાર્ય કરે, બરાબર. તો એવી રીતે બીજા 7 નવા સર્કલ બનાવવાના છે. સાથે સાથે અમુક નાના એટલે નાના મોન્યુમેન્ટ્સ હોય તો એની માટે મિની સર્કલ પણ બનાવવામાં આવેલા છે. તો દિલ્હીની અંદર જે એક સર્કલ જે છે, મિની સર્કલ, તો એ મિની સર્કલને, દિલ્હીમાં એક મિની સર્કલ પણ છે અને એક મોટું સર્કલ પણ છે. તો મિની સર્કલને કન્વર્ટ કરી અને મોટું સર્કલ બનાવી દેવામાં આવશે. હમ્પીની અંદર પણ આવું કરવામાં આવશે. દિલ્હીની અંદર જે નાનું સર્કલ અને મોટું સર્કલ જે છે એ બંનેને મર્જ કરી નાખવામાં આવશે. તો અમુક આનો પ્રભાવ શું છે એ પણ આપણે જોઈશું. અમુક ટીકાકારો, ક્રિટિક્સ એવું પણ કહી રહ્યા છે કે આવું કરવાથી જે ફંડ આવે છે દિલ્હીની અંદર, આવું કરવાથી મેજરલી શું થશે, તો કે જે ફંડ આવે છે, પૈસા આવે છે એ ઓછા આવી જશે. કારણ કે અત્યારે અહીંયા નાનું સર્કલ પણ છે અને મોટું સર્કલ પણ છે, બરાબર. તો બંનેને મર્જ કરી નાખશે તો પહેલાં હવે માત્ર એક જ સર્કલ માટે ફંડ આવશે. અને જે નાનું સર્કલ જે છે એને મોટામાં મર્જ કરી નાખશે, નાના સર્કલને બંધ કરી નાખશે, મિની સર્કલને બંધ કરી નાખશે. તો મિની સર્કલ જે છે એ જે નાના નાના સ્થાપત્યો જે છે જે દિલ્હીની આજુબાજુ આવેલા છે એની ઉપર ફોકસ કરે છે, એના સંવર્ધનનું, એના પ્રોટેક્શનનું કાર્ય કરે છે. તો એ કદાચ બંધ થઈ જશે એવું અમુક ટીકાકારોનું કહેવાનું થઈ છે. અને ફંડ જે પહેલાં આવતા હતા એની કરતાં ઓછા આવશે, બરાબર. એક તો આ એની ટીકા છે અને બીજી પણ અમુક ટીકાઓ જોવા મળે છે. હવે બીજું અહીંયા તમને એ પણ ખબર હોવી જોઈએ કે આપણા જે પ્રાચીન મોન્યુમેન્ટ્સ, જે સ્થાપત્યો જે છે એનું સંરક્ષણ કરવું જોઈએ, એનું પ્રોટેક્શન કરવું જોઈએ, એવું આપણા જે ફંડામેન્ટલ ડ્યુટીઝ, આપણી જે મૂળભૂત ફરજો જે છે એ જે 51કની અંદર આપવામાં આવી છે, 51A એની અંદર પણ એક ફરજ આવી છે. ટોટલ 11 ફરજ આપવામાં આવેલી છે, 11 મૂળભૂત ફરજ. એમાં એ પણ વાત કરવામાં આવેલી છે કે આપણે આપણા જે આ જે પ્રાચીન સ્થાપત્યોની એ બધાનું સંરક્ષણ, પ્રોટેક્શન કરવું જોઈએ, બરાબર. તો કયા કયા 7 નવા ASI દ્વારા સર્કલ બનાવવામાં આવે છે એ બધી વસ્તુ આપણે ઇન્ટરનેટ પર તમે ન્યૂઝ જોઈ શકો છો કે ASI આર્કિયોલોજીકલ સર્વે દ્વારા નવા 7 સર્કલ બનાવવામાં આવશે અને અમુક સર્કલ જે છે એ મર્જ કરવામાં આવશે. હવે ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર એટલે કે સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત વર્ક કરે છે અને બુધવારે એણે આ 7 નવા એડમિનિસ્ટ્રેટિવ સર્કલ બનાવવામાં આવશે એવું એણે જાહેર કરેલું છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ મોન્યુમેન્ટ્સ, મોન્યુમેન્ટ્સને ગુજરાતીમાં કહે સ્થાપત્યોનું સંરક્ષણ એ બધું કરવાનું કાર્ય કરે છે. 1861માં એની સ્થાપના થઈ હતી. જે કનિંગહામ નામના વ્યક્તિ હતા, એલેક્ઝાન્ડર કનિંગહામ નામના વ્યક્તિ, અંગ્રેજી સરકાર દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી 1861 કનિંગહામ, બરાબર. એ પણ પ્રશ્ન પૂછાય છે. ASI એક રીતની પ્રીમિયર ઓર્ગેનાઇઝેશન છે આર્કિયોલોજીકલ રિસર્ચમાં અને એ બધા કરવાની અંદર, એ તમને ખબર હોય છે. રેગ્યુલેટ ઓલ આર્કિયોલોજીકલ એક્ટિવિટીઝ, ભારતની અંદર જેટલી પણ આર્કિયોલોજીકલ એટલે કે ઇતિહાસ અને પુરાતત્વ સંબંધિત જે કોઈ પણ એક્ટિવિટી થતી હોય એની રેગ્યુલેટને એ બધું કાર્ય કરે છે. હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ, પ્રાચીન સ્થાપત્યો જે છે એના સંરક્ષણ માટે શું ભારતની સરકારે કોઈ એક્ટ બનાવેલા છે, કાયદા બનાવેલા છે? તો જવાબ છે હા, ભારત સરકારે કેટલાય એક્ટ બનાવેલા છે. અને આના અંતર્ગત જો આપણે અમુક પ્રકારના પ્રાચીન મોન્યુમેન્ટ્સ, એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ, પ્રાચીન સ્થાપત્યોને નુકસાન કરીએ તો આપણને સજા પણ થઈ શકે છે. અમુક એના પ્રાવધાન બનાવેલા છે કાયદો, તો કયા કયા કાયદે છે એ જોઈએ. એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ એક્ટ 1958 ભારત સરકારને એવો વિચાર આવી ગયો અને કાયદો બનાવી દીધો.
બીજો કાયદો છે એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ રૂલ્સ 1959 એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ અમેન્ડમેન્ટ એન્ડ વેલિડેશન એક્ટ 2010 2010માં પણ આવો કાયદો બનાવવામાં આવ્યો હતો આ મેન્ટેનન્સ કરવાનું ને એ બધું કાર્ય કરે છે ફંડ એલોકેશન કરવાનું ને એ બધું કાર્ય જે છે એ એએસઆઈ કરે છે બધા અલગ અલગ રાજ્યોમાં હવે આખા ભારત દેશની અંદર એએસઆઈ બધે તો પહોંચી ન શકે એટલે એણે આખા ભારત દેશને 29 સર્કલની અંદર કન્વર્ટ કરી દીધું છે 29 સર્કલમાં ડિવાઈડ કરેલું છે અહીંયા બધા તમે જોઈ શકો છો આગ્રા આઇઝોલ અમરાવતી ઔરંગાબાદ બેંગલુરુ ભોપાલ ભુવનેશ્વર ચંદીગઢ એ બધા અહીંયા જોઈ શકો છો ગુજરાતની અંદર પણ એક સર્કલ છે એનું નામ તમારે યાદ રાખવાનું છે અને એનું નામ શું છે એનું નામ છે વડોદરા અને મેં તમને કીધું અત્યારે 7 નવા બનવાના છે તો એ 7માંથી પણ એક ગુજરાતમાં નવું બનવાનું છે એ ગુજરાતની અંદર જે નવું બનશે એ રાજકોટની અંદર બનશે તો આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે બરાબર આ બધી જગ્યાએ સુપ્રિટેન્ડિંગ આર્કિયોલોજીસ્ટ જે છે એ આનો હેડ હોય છે અને આ સર્કલ હોય એને પણ આગળ જતાં સબ સર્કલની અંદર પણ ડિવાઈડ કરવામાં આવે છે જે ભારતની અંદર 3 જ છે એક તો દિલ્હી લેહ અને હમ્પી બરાબર પ્રશ્ન પૂછાય છે કે સબ સર્કલ તો માત્ર અથવા મિની સર્કલ 3 જ છે દિલ્હી લેહ અને હમ્પી એમાંથી પણ આ જે હમ્પી જે છે એ સબ સર્કલને હવે મેજર મોટા સર્કલની અંદર કન્વર્ટ કરી દેવામાં આવશે જો મેપની અંદર પણ અહીંયા જોઈ શકે છે અહીંયા ગુજરાતની અંદર વડોદરાનું સર્કલ છે બરાબર બધા અલગ અલગ સર્કલ અહીંયા આપેલા છે મેપમાં તમે જોઈ શકો છો હવે આપણે આ સર્કલનું થોડું સમજવા માટે ઉદાહરણ દ્વારા સમજીએ કે સર્કલ કઈ રીતે વર્ક કરે છે અને બરાબર તો આપણે આગ્રાના સર્કલના ઉદાહરણથી સમજીએ જેમ કે આગ્રાનું સર્કલ જે છે 1885માં બનાવવામાં આવેલું હતું અને એ જૂનામાં જૂનું સૌથી જૂનું ઓલ્ડેસ્ટ સર્કલ છે એના અંતર્ગત 266 જેટલા મોન્યુમેન્ટ્સ છે એટલે કે 266 જેટલા સ્થાપત્યો જે છે એનું સંરક્ષણ પ્રોટેક્શન કરવાનું કાર્ય આ આગ્રાની જે મિની સર્કલ જે છે અથવા મેજર સર્કલ જે છે એનું કાર્ય છે તાજમહેલ આગ્રા ફોર્ટ ફતેહપુર સિકરી આ બધાય એનું કાર્ય છે 8 સબ સર્કલ પણ એના અંતર્ગત આવે છે હવે અત્યારે આ એએસઆઈ જે છે એ 3675 જેટલા મોન્યુમેન્ટ સ્થાપત્યો જે છે એનું સંરક્ષણ કરવાનું કાર્ય કરે છે હવે સાથે સાથે એએસઆઈ 44 જેટલા મ્યુઝિયમ પણ ચલાવે છે સંગ્રહાલયો પણ ઘણી બધી વાર તમે ફરવા ગયા હોય તો તમે જોયા હશે કે બાજુમાં તે મ્યુઝિયમ પણ હોય જ્યાં બધી માહિતી સિક્કાઓ અલગ અલગ જે પ્રકૃતિઓને બધી મળેલી હોય પ્રતિકૃતિને લિપિઓને એ બધું સંગ્રહી રાખેલી હોય તો એ પણ ચલાવે છે 7 નવા સર્કલ ક્યાં બનાવશે એ મોસ્ટ આઈએમપી છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એ જોઈએ પહેલું તે બનશે જબલપુર મધ્યપ્રદેશની અંદર પછી ત્રીજી તમિલનાડુની અંદર ઝાંસી ઉત્તરપ્રદેશની અંદર મેરઠ ઉત્તરપ્રદેશની અંદર જે નવા બનશે એમાંથી 7માંથી 2 તો યુપીમાં જ બનશે એક તો ઝાંસીમાં અને એક તો મેરઠની અંદર હમ્પી કર્ણાટકમાં જે નાનું સર્કલ જે છે એને મોટું બનાવી દેશે રાયગંજ વેસ્ટ બેંગોલની અંદર અને ગુજરાતની અંદર રાજકોટમાં બનશે બરાબર તો મોસ્ટ આઈએમપી ગુજરાતમાં રાજકોટ બનશે હમ્પી મિની સર્કલ જે છે એને અપગ્રેડ કરી અને મેજર સર્કલ બનાવી દેશે દિલ્હીનું જે મિની સર્કલ જે છે એને મોટા સર્કલ સાથે મર્જ કરી દેવામાં આવશે તમિલનાડુને તમિલનાડુની અંદર પણ ઘણા બધા હજારો જેવા ચોલા રાજા જે છે ચોલા કિંગ્સ એમના ટેમ્પલ મંદિરો આવેલા છે એનું સંરક્ષણનું એ બધું કાર્ય કરશે ત્રીચી પણ જે છે એને પણ ચેન્નઈ સર્કલનો એક ભાગ બનાવી દેવામાં આવશે ઇમ્પોર્ટન્સ ઓફ ક્રિએટિંગ ન્યૂ સર્કલ્સ આનું ઘણું બધું ઇમ્પોર્ટન્સ છે જો ઇન્ડિયન એક્સપ્રેસની અંદર પણ આ સેમ આર્ટિકલ આવેલો હતો તો એ પણ તમને ખબર હોય છે મર્જર ઓફ 2 આર્કિયોલોજીકલ સર્વેસ ઓફ ઇન્ડિયા સબઓસિસ નોટ વેલકમ બાય કન્ઝર્વેટર્સ અમુક લોકો દ્વારા આનો વિરોધ પણ કરવામાં આવેલો છે કારણ કે પહેલો વિરોધ મેં તમને કીધું કે લોકોનું એવું માનવું થાય છે કે આના કારણે પૈસા ફંડ જે છે એ ઓછા આવશે બીજું એ કે જે મિની સર્કલ નાના સર્કલ જે છે એ નાના સ્થાપત્યો ઉપર ધ્યાન આપે છે તો હવે એને મોટામાં કન્વર્ટ કરી દેવામાં આવશે મેજર સર્કલની અંદર તો એ માત્ર મોટા ઉપર જ તે ધ્યાન આપશે નાના મોન્યુમેન્ટ્સ ઉપર ધ્યાન આપવામાં નહીં આવે અને એમનું એટેન્શન ડાયવર્ટ થઈ જશે બરાબર લાસ્ટ એન્ડ કન્ઝર્વેશન ઓફ સ્મોલ સાઇટ્સ વિશે જ વાત કરે છે બિગર હેરિટેજ ઉપર ને એ બધાની ઉપર તે વર્ક કરે છે એ તમને ખબર હોય છે મિની સર્કલને આ મર્જર ઓફ દિલ્હીની અંદર પણ આવું થાય છે તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલી મહત્ત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે.